ગુજરાત ન્યૂઝ સાથે હું મિલી આપનું સ્વાગત કરું છું. વિગતવાર સમાચારોની વાત કરીએ તો હળવદના અધિક માસમાં સમસ્ત પ્રજાપતિ પિતૃના મોક્ષાર્થે સમસ્ત હળવદ પ્રજાપતિ સમાજ દ્વારા ભગવાન સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હળવદનમાં ભગવાન સપ્તાહના 50 યુવાનોએ વ્યસન મુક્તિના સંકલ્પ લીધા છે. હળવદ પ્રજાપતિ વાડી સમાજ ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત પિતૃઓના મોક્ષ માટે ભગવાન સપ્તાહ જ્ઞાન અંગેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પૂર્ણાહુતિ સમારોહમાં 50 પ્રજાપતિ સમાજના યુવાનોએ વ્યસન મુક્તિ માટે સંકલ્પ કર્યા છે. હળવદ પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત પિતૃઓના મોક્ષ માટે ભગવાન સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન પ્રજાપતિ સમાજની વાડી ખાતે કરાયું છે. આ ભગવાન સપ્તાહનું રસપાન ધ્રાંગધ્રાના શાસ્ત્રીજી વિવેક સાગરદાસજીએ દ્વારા કરાયું છે. આ ભગવાન સપ્તાહની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે પ્રજાપતિ સમાજના 50 યુવાનોએ વ્યસન મુક્તિના સંકલ્પ કર્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રજાપતિ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી છે. મયુરાવળ એનએસ ગુજરાત ન્યૂઝ હળવદ. રાજકોટ જીતપુર ડેંગ એસોસિએશન સંચાલિત સીઈટીપી બાળ ગામ યોજનાની પાઇપલાઇન સામે ઉદ્યોગપતિઓ દ્વારા કેમિકલ વાળું પાણી છોડીને ભૂગર્ભ તટો બગાડતા હોવાની સામે જમીન બંજર બનાવવાની હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ જેતપુર ડાઈંગ એસોસિએશન સંચાલિત સીટીપી ભાટ ગામ ઉદ્યોગપતિઓને જમીનમાં શુદ્ધિ કરેલ પ્રદૂષિત પાણીની પાઇપલાઇન નાખવાની મામલતદારને મંજૂરી આપી હોવા છતાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેતપુર પંથકમાં સાડીના કારખાના વાળા ઉદ્યોગપતિઓ કેમિકલ વાળું પાણી છોડીને ભૂગર્ભ તળો બગાડતા હોવાની સામે જમીન બંજર બનાવવા હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મામલતદારની મંજૂરી વચ્ચે આરબ ડીબડી ડેડરવા રૂપાવટી સહિતના ગામના ખેડૂતોએ પ્રદૂષણની દહેશત વચ્ચે ઉદ્યોગપતિઓની પાઇપલાઇનનો વિરોધ કર્યો છે અને ખેડૂતોએ મામલતદાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સહિત લોકોને આવેદનપત્ર પાઠવ્યા છે. ભરત સોદરવા, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ. વરસાદ ગરમી કે હોય પછી ઠંડી, બારે માસ સાથ આપે ગોકુલ ગરગંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ગરગરમાં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ગરગરની ગૃહિણીની એક જ પસંદ, ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. ઘૂંટનો કે બલ ચલનો ફિરનો દોડી ભાગ કરનો પડતો સહજ નહીં હોતી હે પીડા પડા પડા રોતા રહેતા ગુણ દવા ઓર બિન ઓપરેશન યોગ ક્રિયા હે સરળ ઉપાય કંચન સેવા સંસ્થાન ગી શાશ્વત સેવા કરે સવા તન મન દોનો સ્વસ્થ રહે તા જન્મ સફળ હો જા क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या DTH रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हाँ,
आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं। बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें। अपने और अपने परिवार के सपनों को पूरा करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। મોરબી જિલ્લાના છેવાડે આવેલું વાંકાનેર તાલુકાનું રંગપરા ગામ છેલ્લા એક માસથી તરસ્યું છે। આ ગામમાં 5000ની વસ્તી છે, તેમજ 1000 જેટલા માલઢોર છે, પરંતુ પીવાના પાણીની તંગીથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે। છેલ્લા એક મહિનાથી પાણી મળતું નથી। આમ તો ગામમાં નર્મદાની પાઇપલાઇનો આવેલી છે, પરંતુ પાઇપલાઇન મારફતે પાણી આવતું નથી તો ગામનો કૂવો કેટલાય સમયથી ખાલી જોવા મળી રહ્યો છે। ત્યારે મહિલાઓ અને માલધારીઓ મુશ્કેલીના દિવસો વિતાવી રહ્યા છે, જેનો ધીરજ આજે ખૂટી જતા મહિલાઓએ બેડલા અને માટલા તોડીને વિરોધ પ્રદર્શન કર્યો છે। વાંકાનેર તાલુકાનું રંગપરા ગામમાં વધુ પડતી માલધારીઓની વસ્તી છે। ગામની વસ્તી નાની હોય પરંતુ સાથે પશુઓની સંખ્યા સારી એવી છે, તો આ વિકારજાળ ગરમીમાં માલધારીઓ પરેશાન થઈ ગયા છે। મહિલાઓ જણાવી રહ્યા છે કે બાળકોને સાચવવા કે 2-2 કિલોમીટર સુધી પાણી ભરવા જવું તેનાથી કંટાળી ગયા છે, અને પીવાના પાણીના મામલે તંત્ર કોઈ જ કરતું નથી તો સ્થાનિક તંત્રને રજૂઆત કરી છે, પરંતુ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી। તો આમ વાંકાનેર તાલુકાનું છેવાડે આવેલું ગામ પીવાના પાણી માટે વલખા મારી રહ્યું છે। આ વિકારજાળ ગરમીમાં મહિલાઓ એક બેડા પાણી માટે રઝળપાટ કરી રહી છે, તો સરકારના પાણીની તંગી નહીં સર્જાય તેવા દાવા ખોટા પોકળ સાબિત થઈ રહ્યા છે। ચોમાસામાં વરસાદના પાણીનો સંગ્રહ કરવા સરકારે સુજલામ સુફલામ યોજના એક માસ સુધી ચલાવી છે અને ભવિષ્યમાં પાણીનો સંગ્રહ કરવા યોજના બનાવી છે, પરંતુ વર્તમાનમાં જ્યાં પાણી નથી તેવા ગામોની ચિંતા પણ સરકાર કરશે કે કેમ તે ખરેખર એક વિચારવાનો વિષય છે। પાર્થ મોદી, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ। પરબતભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે।
નગરજનોની સુખાકારીમાં વૃદ્ધિ થાય તથા મૂળભૂત આવશ્યક સુધારાઓ પૂરા પાડવા માટે રાજ્ય સરકારની વિવિધ યોજના અંતર્ગત રૂપિયા 1,712 લાખના વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત જિલ્લા પ્રભારી અને સિંચાઈ રાજ્યમંત્રી શ્રી પરબતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. આજે હિંમતનગર ખાતે નગરપાલિકાએ એના કામોનું ખાતમુહૂર્તને લોકાર્પણનો કાર્યક્રમ હતો. આમાં નગરપાલિકા હિંમતનગરે ખૂબ સરસ કામો કર્યા છે. આજે પણ 17 કરોડ 12 લાખ અને 94 હજાર કરતાં પણ વધારે રકમના જુદા જુદા ક્યાંક બે પીવાની પાણી માટેની ઊંચી ટાંકી, ક્યાંય રસ્તો, ક્યાંય પેવિંગ બ્લોક, આ બધા જ કામોને 8 કરોડના ખર્ચે ગટર, આમાં જુદા જુદા જે કામો હતા એનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો. ત્યારે મિત્રો, નગરપાલિકાએ એના કામનો હિસાબ જે આપ્યો ને 2.5 વર્ષ પૂરો થતો હોય ત્યારે બીજાને કઠિન પડે પણ જેણે કંઈક કર્યું છે એ જ હિંમતનગર રીતે ખૂબ સારી રીતે હિંમતનગર નગરપાલિકાએ કામ કર્યું છે. આના પહેલાં પણ આજે નગરમાં એક પણ ટેન્કર ચાલુ નથી, એક પણ ડસ્ટબિનથી સ્વચ્છતા માટે નગરપાલિકાએ ખૂબ સારું કામ કર્યું છે. ધન્યવાદ. ચાલો મિત્રો, હિંમતનગરના ટાવર પાસે આવેલા બગીચા ખાતે વિકાસના કારણોનું લોકાર્પણ કરતા મંત્રી શ્રી પરબતભાઈ પટેલે જણાવી રહ્યા છે, શહેરીજનોને રસ્તા ગટર અને પાણીની મળાખાગતા સેવાઓ પૂરી પાડવા ઉપરાંત શહેરીજનોને રિવરફ્રન્ટ અને અન્ય મનોરંજનની સુવિધાઓ પૂરી પાડવા અવ્વલ નંબર આવે છે. ગ્રામીણ વિસ્તારોમાંથી સ્થળાંતર કરીને શહેરમાં આવતા શહેરી વિસ્તારોમાં સુવિધાઓનો વધારો કરવો પડતો હોય છે, પરંતુ હિંમતનગર પાલિકાએ પૂર્વ તૈયારી કરી શહેરના વિકાસમાં ઓડ આવવા દીધી નથી અને તેથી જ હિંમતનગર નગરપાલિકા અન્ય શહેરો માટે આદર્શ બની વિકાસનું પર્યાય બની ગયું છે. ભરત પટેલ, એનએસ ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. તો તેના બુલેટિનમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.